नहीं नहीं रे भूलाए, नहीं नहीं रे भूला हो, नहीं नहीं रे भूलाए, नहीं नहीं रे भूलाए, जीवती वाली मारी जानूड़ी हो, जीवती वाली मारी रे जानूड़ी, ए दुख दल मना रखाए बात कोई ने ना के वार हो, आ दुख दल मना रखाए बात कोई ने ना के वार, जीवती वाली मारी जानूड़ी हो, जीवती वाली मारी रे जानूड़ी। નમસ્કાર મિત્રો, હું ભરત શર્મા, આપ જોઈ રહ્યા છો સિનેમેટિક। મિત્રો, આજે આપણે જિગ્નેશ કવિરાજની એક મૂવીની ચર્ચા કરીશું, જે ટૂંક સમયમાં સફળતાનું સર શિખર કરી ચૂકી છે। ફિલ્મનું નામ છે જીવતી વાલી મારી જરૂરી। સૌથી પહેલા તો જિગ્નેશભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન, તમારી આ મૂવી સફળ નીકળી છે। સાતા માટેનું જે એક લાભ મળવું જોઈએ, એ લાભ ક્યાંને કે તમારી મૂવીને મળ્યું છે, એ સંદર્ભમાં તમે શું કહેવા માંગો છો? હા જી, ફિલ્મ જીવતી વાલી મારી જરૂરી ખૂબ સરસ બની છે, અને અંદર પ્રવીણભાઈ અને બધા પ્રોડ્યુસરે પણ ખૂબ મહેનત કરી છે, પણ વધારે અમને લાભ મળ્યો હતો સાતમ આઠમ, કારણ કે સાતમ આઠમની જે રજાઓ મળી, રજાઓમાં તમામ મારા ચાહકો થિયેટર સુધી જઈ શકે છે। આમ તો જો નોકરી ચાલુ હોય, કોઈ શાળા સ્કૂલ ચાલુ હોય તો કોઈ જઈ શકે નહીં, પણ આના અંદર બધાએ ફિલ્મ જોવા જઈ શકે છે અને ફિલ્મ સારી ચાલી રહી છે। તમારું જે ટાઇટલ સોંગ છે, લોકો બહુ વખાણી ગયા છે, અમે લોકો ઘણી બધી થિયેટરમાં વિઝિટ પણ કરી છે, તો જ્યારે ઓડિયન્સ બહાર નીકળે છે તો પેલું ટાઇટલ સોંગ ગાતા ગાતા લોકો બહાર નીકળે છે, તો એ બે લાઈન જરા તમે સંભળાઈ શકો છો? હા, એનું ગીત એ ખૂબ સરસ ગીત છે, મને પાછું એ ખૂબ દિલથી ગીત વાળું છે। નહીં નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલા હો, નહીં નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય, જીવતી વાલી મારી જાનોડી હો, જીવતી વાલી મારી રે જાનોડી, એ દુખ દલ માં ના રખાય વાત કોઈ ને ના કેવાય હો, આ દુખ દલ માં ના રખાય વાત કોઈ ને ના કેવાય, જીવતી વાલી મારી જાનોડી હો, જીવતી વાલી મારી રે જાનોડી। હવે જીવેશભાઈ, આ મૂવીની સફળતામાં સંગીતનો તો બહુ મોટો ભાગ રહ્યો જ છે, પણ ક્યાં ના ક્યાં અમે લોકો જે ફિલ્મ જોઈ છે, નિહાળી છે, તો અમને એમ લાગે છે કે ડિરેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મૂવી બહુ સરસ બની છે, તો ડિરેક્ટરની થોડી વાત કરીએ। હા, ડિરેક્ટર પણ સારું કામ કર્યું છે, એના અંદર કેમેરામેન અમારે હિતેશભાઈ, લાલાભાઈ, પછી ભાવેશભાઈ ગોરસિયા, બાબુભાઈ ગંગેટ, આ બધા ખૂબ મળીને સરસ, અને એ લોકોનો સપોર્ટ મને ખૂબ મળ્યો છે, કારણ કે હું આ ફિલ્મ લાઈન અને હું નવો છું, પણ મને કોઈ વાત એવી એવું તકલીફ પડવા દીધી નથી, અને મેં જ્યારે જ્યારે કીધું કે મારે અત્યારે શૂટિંગ કરવું છે તો એ લોકો તૈયાર જ હોય, સવારમાં ઉઠી ના કે વહેલા, પણ એ એડજસ્ટમેન્ટ કરી નાખે।